માં જોવા આવી છું કે સંકલન સમિતિ ને જો હકીકત ની લડાઈ આપી હોત તો 16 તારીખે રૂપાલાભાઈ ને ફોર્મ ભરવા દેવામાં ન આવત. એ તો બધું ઠંડુ પાડી દીધું. આટલું મોટું મહાસંમેલન યોજ્યું, મારા ક્ષત્રિય સમાજના ભાઈઓને અમે બહેનો આપણી જીતા જ થઈ છે. હું મેસેજ કહેવા માંગુ છું કે મારા ભાઈઓ ત્યાં ભૂખા તરસા જે આવ્યા હતા ને, એ અમારા બહેનો દીકરીઓ માટે આવ્યા હતા ના, એક એક સંકલન સમિતિ માટે કોઈ આવ્યું હતું? સંકલન સમિતિ ને એમ હોય ને કે અમારી માટે આવ્યું હતું તો ભૂલી જજો. આ તો અમારા બહેનો દીકરીઓની લડાઈ માટે આવ્યા હતા ત્યાં, અને આખા ક્ષત્રિય સમાજને ગુમરાહ કર્યો. પદ્મિનીભાઈ એકલા લડશે હવે આગળ? જી ના, હું શું કામ ભાઈ એટલી બરાબર એટલી શું, એ લોકો ને તો કરું તો મને એટલી તો પાડવી હતી બરાબર. અમારી લડાઈ જે છે પછી આગળ જોશું અમે શું કરું કે શું નહીં કરીએ, પણ જે હકીકત ની લડાઈ હતી એ પૂરી થઈ ગઈ. જે અમારે આંદોલન કરવું હતું એ ટાઈમ વયો ગયો, આજે ફોર્મ ભરાઈ ગયો. કાયદા કાનૂન એટલા કડક છે, મારા ભાઈઓને હું કોઈને એવા ઉશ્કેરાવીશ નહીં કે કાલ સવારે એને હેરાન થવું પડે. ક્ષત્રિય સમાજ કોની સાથે છે હવે? એ ક્ષત્રિય સમાજ ને જોવાનું છે. હવે કઈ રીતનું આંદોલન રહેશે? હવે એનું આંદોલન એટલું જ રહેશે કે આગળ જોવા જઈએ તો આ લોકો હવે કોંગ્રેસ ભાજપ સામે સામે આવી ગઈ છે. હવે આમાં બેનુ દીકરીનું કઈ રહ્યું જ નથી, હવે તો આમાં રાજકારણ આવી ગયું બરાબર છે. આપ માનો છો કે આંદોલન હવે પૂર્ણતા ના આરે છે? હવે તો હું જઈને અંદર પ્રશ્ન કરું છું કે શું કરવાનું છે. સંકલન સમિતિ નો નિર્ણય માને હવે એ તો સમાધાન ને કોણ કે છે? સમાધાન વાત થાય તો રેડી છે સમાજ? ના, સમાજ તો આજે પણ રેડી નથી, કાલ પણ રેડી નતો ને, પણ સમાજ હવે હેરાન થઈ ગયો છે. સમાજ ને હેરાન કરી નાખ્યો, ગુમરાહ કરી નાખ્યો. સમાજ હવે કોઈ રસ્તે જઈ શકે એમ નથી બરાબર છે. આજે કાયદા કાનૂન એટલા કડક છે કે અત્યારે હું મારા ભાઈઓને એમ કહી શકું એમ નથી કે આંદોલનમાં નીકળો બરાબર છે. આજે કલમ કાયદાની બહુ મોટી છે, અને એ હું કોઈને હાથમાં લેવા નથી માંગતી, અને હું કોઈને કાયદાનો અભંગ કરો કોઈ ઓલું કરો એ પણ હું કોઈને સલાહ નહીં દઉં. આ મૂવી છે પાર્ટ 1 ને પાર્ટ 2 આ મૂવી છે બરાબર. આ સમાજ ને ગુમરાહ કરી નાખ્યો આ લોકો. આ મૂવી થોડી છે તો પાર્ટ 2 ને પાર્ટ 1 કરતા હતા. ક્યાં ગયો પાર્ટ 2 તમારો? અને ઓલા તૃપ્તિબા ક્ષત્રિયાનો ઇતિહાસ રચશે. 350 ફોર્મ ભૈરા ફોર્મ કહીએ, શું થયું? કઈ ન થયું બરાબર. અમે રાજકોટના હતા મેન, તો અમને કોઈ સંકલન સમિતિ વાળા એક ફોન પણ નથી કર્યો કે તમે આમ કે તેમ ફલાણું. જી ના, મને કોઈ સંકલન સમિતિ તરફથી ઇન્વિટેશન નતું આપવામાં આવ્યું. મને પીટી જાડેજાએ ફોન કર્યો હતો, અને પીટી જાડેજા ત્યાં એમ કહેતા હતા કે સંકલન સમિતિ સારી નથી, સંકલન સમિતિ મને પણ બોલવા નથી દેતી, સંકલન સમિતિમાં હું છું પણ નહીં, ખાલી હું રૂપાલાભાઈના ઓપરેશન સુધી સંકલન સમિતિમાં છું. તો ત્યાં પીટી મામા અહીંયા શું કરે છે? ભગવાન ને ખબર, કુદરત ને ખબર, પણ આંદોલન તો અમારું તોડ્યું જ છે. એ બધા દેખાય જ છે. ટાઈમ જ નીકળ્યો, ટાઈમ ઉપર ટાઈમ. આંદોલનમાં મતલબ અત્યારે બેઠકોનો સમય છે, આપને લાગે છે કે બેઠકો કરવી જોઈએ કે પછી એક્શનમાં આવવું જોઈએ? એક્શન જ લેવી જોઈએ ને, એક્શન લેવાનો ટાઈમ નીકળી ગયો. આંદોલન 24 કલાક 48 કલાક નું હોવા જોઈએ, જેને રિઝલ્ટ લેવું જોઈએ એ 24 કલાક 48 કલાક નું આંદોલન હોય, નહીં કે આટલો આટલો ટાઈમ નીકળવાનો. 16 તારીખે ફોર્મ જ શું કામ ભરવા દીધું? બેન કોની ભૂલ આંદોલન નબળું પડ્યું? સંકલન સમિતિ ભાજપ કોંગ્રેસ નું સ્વરૂપ કોને આપ્યું આંદોલન ને? હવે એ તો ખબર નહીં, એજ નથી વિચારાવતો. પેલા એવા નારા લગાડતા હતા બીજેપી તું છે બેર નહીં, રૂપાલા તેરી ખેર નહીં. તો હવે 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 કોંગ્રેસ નું આવી બરાબર, તો શું ખીચડી શું પકાવે છે? અચ્છા